વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે ધિરાણ વિશે શીખ્યા. આજે આપણે એને ફરી એકવાર યાદ કરી લઈએ કે ધિરાણ એટલે શું. ધિરાણ એટલે આપણે બેંક પાસેથી કે અમુક વેપારી પાસેથી ઓછીને લીધેલી રકમ, જે આપણે વ્યાજ ચૂકવીને પાછી આપવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કિરણબેન શું કહે છે કે અમે જે આ વેપાર કરીએ છીએ, એ લોકો જે આ ભંગાર વેચવાનો જે વેપાર કરી રહ્યા છે, તો કેટલાક લોકો શું કરતા હતા, એમની ઉપર હસતા હતા અને એમને શું કહેતા હતા કે આ વેપાર તો ગંડો છે, આવો કોઈ વેપાર કરાય. પણ કિરણબેન જાણતા હતા કે ના, આ વેપાર કરવાથી મને ખૂબ જ ફાયદો થશે, ખૂબ જ નફો થશે. એટલે તેઓ લોકો ગમે તે બોલી જાય પણ એ કશું સાંભળતા નહીં અને પોતાના વેપારમાં ધ્યાન આપતા અને એને વધુ ને વધુ આગળ કેવી રીતે વધારવો તેના તરફ ધ્યાન આપતા. કિરણબેન પાસે પોતાનું એક સરસ મજાનું મકાન છે જેમાં વીજળી પણ છે. આ ઉપરાંત તેમના જે પતિ હતા તેમના બાળકો અને કિરણબેનની છોકરી પણ આજે એક સરસ મજાની શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આ સિવાય એમણે ઘણું બધું વસાવ્યું છે, ઘરમાં ટીવી છે, ફ્રીજ છે. આ સિવાય તેમણે નવ રિક્ષા પણ વસાવી છે. તો મિત્રો, હવે તમે સમજી શકો છો કે આ વેપારમાં કરવાથી તેમને નફો થયો કે નુકસાન થયું, આ વેપાર સારો હતો કે ખરાબ હતો, એનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ. બરાબર ને મિત્રો? ગમે તે આપણે વેપાર કરતા હોય તો દરેક વેપાર નાનો હોય કે મોટો હોય, જો આપણે ધ્યાન આપીને એકદમ લગનથી મહેનતથી કાર્ય કરીશું તો જરૂરથી આપણને સફળતા મળે છે. તો હવે મિત્રો, આપણે આગળ જોઈએ. એ મિત્રો, તો કિરણબેન પાસે નવ રિક્ષા છે. કેટલી રિક્ષા છે? નવ રિક્ષા છે. કિરણબેન પાસે નવ રિક્ષા છે. તે રિક્ષા શું કરે છે? કિરણબેન ભારેથી આપે છે, એટલે કે બીજાને ચલાવવા માટે આપે છે. એક રિક્ષાના કિરણબેન એક રિક્ષાના 20 રૂપિયા લે છે. કેટલા લે છે? 20 રૂપિયા ભાડું. એક દિવસનું કિરણબેન 20 રૂપિયા ભાડું લે છે. બરાબર? એવી એમની પાસે કેટલી રિક્ષા છે? 9 રિક્ષા છે. કેટલી રિક્ષા છે? 9 રિક્ષા. તો હવે તમે વિચાર કરો કે એક દિવસમાં તેમને 9 રિક્ષાના કેટલા રૂપિયા મળતા હશે, તેઓ એક દિવસમાં કેટલું કમાતા હશે. તો આપણે શું કરવું પડે? એમને એક રિક્ષાના કેટલા મળે છે? 20 રૂપિયા મળે છે. તો 9 રિક્ષાના કેટલા મળે? તો આપણે શું કરવું પડે? રૂપિયા 20 ગુણ્યા 9, તો કેટલા થશે? 9 × 18 અને આ 1 0, એટલે રૂપિયા 180. તો એમને 9 રિક્ષાના એક દિવસના 180 રૂપિયા મળે છે. મિત્રો, આ ફક્ત એક જ દિવસના છે. એક જ દિવસમાં કિરણબેન 9 રિક્ષાના ભાડામાંથી 180 રૂપિયા કમાય છે. તો હવે તેઓ 7 દિવસમાં કેટલી કમાણી કરે, એટલે કે એક અઠવાડિયામાં કેટલું કમાતા હશે? હવે એક અઠવાડિયું એટલે તમે મને કહી શકો કે કેટલા દિવસ થાય? હા, એક અઠવાડિયું એટલે કે 7 દિવસ. બરાબર? તો હવે આપણે 9 રિક્ષા નહીં, એક રિક્ષા ઉપર જોઈએ. એક રિક્ષા, કેટલી રિક્ષા? એક રિક્ષા. બરાબર ને? એક રિક્ષાનું ભાડું કેટલું છે? 20 રૂપિયા. બરાબર ને? તો 7 દિવસમાં તેઓ એક રિક્ષા ઉપર કેટલા પૈસા કમાય છે તેની ગણતરી કરીએ. આપણે જોઈએ કે કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે. હવે આપણે જોયું કે એક અઠવાડિયું બરાબર 7 દિવસ. હવે એક રિક્ષા, તો એક રિક્ષામાંથી રોજના એમને કેટલા રૂપ મળે છે? રૂપિયા 20. તો આપણે શું શોધવાનું છે કે એક અઠવાડિયામાં કેટલું કમાય છે. બરાબર ને? તો એક અઠવાડિયું એટલે કે 7 દિવસ. તો એક દિવસની એક રિક્ષાની કમાણી
बराबर रुपया 20। तो 7 दिवस नी 1 रिक्शा नी कमाणी बराबर केटली? हवे बराबर 7 दिवस गुणिया रुपया 20 छेद मां 1 दिवस। हवे शू थशे? 7 × 20 बराबर 7 × 2 = 14 अने 1 0 એટલે રૂપિયા 140। એટલે કિનર 1 રિક્ષામાંથી 1 અઠવાડિયામાં કેટલું કમાય છે? રૂપિયા 140 કમાય છે 1 અઠવાડિયામાં 1 રિક્ષા પર। વિદ્યાર્થી મિત્રો, તો હવે કેટલીક રકમનો આપણે મૌખિક ગણતરી કરીને જવાબ લાવીએ। ચાલો, પહેલું છે 2 × 6, તો આપણને ખબર છે 2 × 6 કેટલા થશે? કેટલા? હા, તો 2 × 6 = 12। હવે બીજું 4 × 80, હવે આપણે 4 અને 8 નો ગુણાકાર કરીએ, બરાબર? 0 ને ધ્યાનમાં લેતા નથી, તો 4 અથમ કેટલા થશે? 32। 4 અઠમ કેટલા થશે? 32, અને આ 1 0, તો કેટલા થઈ ગયા? 320। હવે આ જુઓ, 20 × 6, અહીંયા પણ આપણે એવું જ કરીશું। આમ તો આપણને 20 નો ગળ્યો આવડે જ છે, બરાબર? પણ આપણે અહીંયા પણ 2 અને 6 નો ગુણાકાર કરીએ, એટલે 2 × 6 = 12, અને આ 1 0, તો થઈ ગયા 20 × 6 = 120, બરાબર? જોઈએ 81 × 4, તો હવે આની તો આપણે શું કરવાની પડે? ગણતરી કરવી પડે ને। હવે આપણે ગણતરી કરીએ, 81 × 4, 4 × 4, અને 8 × 4 = 32, તો આપણો જવાબ આવી ગયો 324। આપણે સીધી ગણતરી પણ કરી શકીએ કે 4 × 4 અને 4 × 8 = 32। હવે અહીંયા પણ 2 અને 6 નો ગુણાકાર પહેલા કરીએ, તો 6 × 2 = 12, અને આ 1 0, એટલે 120। હવે અહીંયા જુઓ, પહેલા આપણે 9 ને 5 સાથે ગુણીએ, તો 9 × 5 = 45, 45 ના 5, વર્ધી ક્યાં ચડશે? 2 ઉપર, એટલે કે 2 ની ઉપર વર્ધી 4। હવે 9 × 2 = 18, 18 ને 4 કેટલા થશે? 22, તો થઈ ગયા 225। હવે જુઓ, 3 × 42, તો આપણે પહેલા 3 ને કોની સાથે ગુણવા પડે? 2 સાથે, તો 3 × 2 = 6, અને 3 × 6 = 12, થઈ ગયા 126। હવે આ જુઓ, 31 × 9, તો 9 ને આપણે પહેલા 1 સાથે ગુણીએ, તો 9 × 1 = 9, અને 9 × 3 = 27, તો આપણો જવાબ કેટલો આવી ગયો? 289, બરાબર? તો આ રીતે આપણે આમ ગણતરી ન કરતા આ રીતે ગણતરી પણ આપણે મૌખિક રીતે કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે શીખ્યા એના ઉપરથી એક દાખલો જોઈએ। મોહનભાઈ પાસે 5 રિક્ષા છે, તેઓ 1 દિવસમાં 1 રિક્ષામાંથી ભાડા પેટે રૂપિયા 160 કમાય છે। કિરણબેન 1 રિક્ષાના 1 દિવસના કેટલા રૂપિયા લેતા હતા? 20 રૂપિયા લેતા હતા, બરાબર ને? તો મોહનભાઈ 1 રિક્ષાના કેટલા રૂપિયા લે છે? 160 રૂપિયા લે છે, તો તેમને 5 રિક્ષામાંથી 1 અઠવાડિયામાં કેટલી કમાણી થાય? હવે અહીંયા ગાડી આપણને આપ્યું છે કે 1 રિક્ષાનું ભાડું આપ્યું છે આપણને 160 રૂપિયા, તો આપણે સૌથી પહેલાં એ શોધવું પડે કે 5 રિક્ષાના કેટલા રૂપિયા થાય, તો સૌથી પહેલાં આપણે એ શોધીએ। જો 1 રિક્ષાનું ભાડું બરાબર રૂપિયા 160, તો
पांच रिक्शा नो भाड़ू बराबर केतलू? बराबर पांच रिक्शा गुणिया रुपया 160 छेदमां एक रिक्शा। हवे कितला थसे? 5 × 160। तो आप अहीं करिए 160 × 5, 5 × 0 नो गुणाकार 0, 5 × 6 30, 300 16, वद्दी परी 3, 5 × 1 5, 5 × 3 8, એટલે કે રૂપિયા 800। તો આ જે રૂપિયા 800 જવાબ આવ્યો તે મોહનભાઈ 5 રિક્ષામાંથી એક દિવસમાં કમાણી કરે છે। કેટલા દિવસની? એક દિવસની કમાણી કરે છે રૂપિયા 800। કેટલી રિક્ષા લેખે? 5 રિક્ષા લેખે, બરાબર। હવે તમને શું કહે છે, એક અઠવાડિયામાં કેટલી કમાણી થાય? 5 રિક્ષામાંથી તેમને એક અઠવાડિયામાં કેટલી કમાણી થાય? તો આપણે જોઈ ગયા કે એક અઠવાડિયો બરાબર 60 દિવસ, બરાબર ને। અહીંયા આપણે શોધ્યું કે 5 રિક્ષાના એમને એક દિવસના 800 રૂપિયા મળે છે, તો 7 દિવસના કેટલા? આપણે પદ માંડીને દાખલો ગણીએ કે એક દિવસની કમાણી બરાબર રૂપિયા 800, તો 7 દિવસની કમાણી બરાબર કેટલી? હવે આપણે ગણતરી કરીએ, 7 દિવસ × રૂપિયા 800 છેદમાં 1 દિવસ। હવે 800 × 7, તો આપણે મૌખિક ગણતરી કરી લઈએ, 7 × 8 કેટલા થશે? 56, કેટલા થશે? 56, 7 × 8 56, અને આ 2 0, તો કેટલા રૂપિયાની કમાણી થઈ? 5600। તો 5 રિક્ષામાંથી એક અઠવાડિયામાં મોહનભાઈ કેટલા રૂપિયા કમાય છે? 5600 રૂપિયા કમાય છે। મિત્રો, તમે એ પણ જાણો છો કે આપણે કોઈ પણ વેપાર કે વ્યવસાય કરીએ છીએ ત્યારે એમાં નફો કે નુકસાન થતો જ હોય છે, પછી તે વેપાર નાનો હોય કે મોટો હોય, કોઈ પણ નફો પણ થાય અને કોઈ પણ કોઈ વાર ખોટ પણ ખાવી પડે। તો ચાલો એવી જ રીતે એક આપણે કોષ્ટક પૂર્ણ કરીએ। અહીંયા તમને ક્રમ, વસ્તુ કેટલામાં ખરીદી કેટલામાં વેચી, એનાથી તેને નફો થયો કે નુકસાન થયું એટલે કે ખોટ ગયું, અને કેટલા રૂપિયા। હવે જો અહીંયા ઘારી 10 પેન્સિલ છે, તો 10 પેન્સિલ રૂપિયા 30માં ખરીદી કરે છે અને રૂપિયા 40માં વેચે છે, તો અહીંયા ઘારી તમે મને કહેશો કે એને નફો થયો છે કે નુકસાન થયું છે? આ તો અહીંયા આપણને ખબર જ પડી જાય છે કે અહીંયા તો રૂપિયા 30 છે, અહીંયા તો રૂપિયા 40 છે, તો શું થાય છે? એને નફો થાય છે। શું થાય છે? નફો, એટલે કે એને નફો થાય છે। અને કેટલા રૂપિયા? તો આપણે 40માંથી 30 બાદ કરવા પડે, તો આપણે 40માંથી 30 બાદ કરીએ તો કેટલા રૂપિયા આવશે? રૂપિયા 10। તો એને 10 રૂપિયાનો ફાયદો થાય છે, નફો થાય છે। હવે બીજું જોઈએ, 30 નોટબુક, એ 30 નોટબુક રૂપિયા 135માં ખરીદી કરે છે, બરાબર, અને રૂપિયા 130માં વેચી દે છે। હવે જો 135માં ખરીદી કરે છે અને રૂપિયા 130માં વેચે છે, તો એને નફો થયો કે ખોટ ગઈ? એને નુકસાન થયું, તો કે એને શું થયું? નુકસાન થયું। શું થયું? નુકસાન। કેમ? કારણ કે એને તો 135 રૂપિયામાં ખરીદી કરી હતી અને 130માં જ વેચી દીધી, એટલે એને કેટલા રૂપિયાનો ખોટ નુકસાન થયું? તો કે એને રૂપિયા 5નું નુકસાન થયું। હવે આગળ જુઓ, એક ટેબલની કિંમત છે 500 રૂપિયા અને એ કેટલામાં વેચે છે?
555 रूपया मां वेचे छे। तो हवे एने नफो थयो के नुकसान? 500 रूपया मां खरीदी अने 555 मां वेच्यो तो एने शुं थयो? नफो थयो। अने केटला रूपया थया? तो आपणे 555 मांथी 500 बाद करीए तो एने रूपया केटला? 55 नो नफो થાય। હવે આગળ 1 કિલોગ્રામ મોસંબીની કિંમત છે 80 રૂપિયા। એટલે 1 કિલોગ્રામ મોસંબી કેટલા રૂપિયામાં ખરીદી? 80 રૂપિયામાં ખરીદી અને કેટલામાં વેચી? 100 રૂપિયામાં વેચી, બરાબર। તો એને નફો થયો કે નુકસાન? તો કે એને નફો થયો। તો કેટલા રૂપિયા થયા? તો આપણે 100 માંથી 80 બાદ કરીએ એટલે આપણને મળશે રૂપિયા 20। તો એને 20 રૂપિયાનો નફો થયો, ફાયદો થયો। આપણે પણ ઘણીવાર બજારમાં સફરજન, કેરા, ચીકુ વગેરેની ખરીદી કરવા જતા હોઈએ છીએ, આપણે શાકભાજી પણ ખરીદી કરવા જતા હોય છે, ત્યારે વેપારીઓ હંમેશા પોતાના નફાનું જ વિચારતા હોય છે। એ લોકો ભલે 20 રૂપિયામાં વસ્તુ ખરીદી હોય તે વસ્તુ આપણને 25 રૂપિયા કે 30 રૂપિયામાં આવતા જ હોય છે, બરાબર। એટલે કે વેપારીઓ હંમેશા નફો કરવાની દ્રષ્ટિથી જ પોતાનો વેપાર કરે છે। હવે આગળ જોઈએ 3 કિલોગ્રામ દ્રાક્ષ એની કિંમત એને કેટલામાં ખરીદી? 270 રૂપિયામાં ખરીદી કરે છે। કેટલામાં? 270 રૂપિયામાં ખરીદી કરે છે અને રૂપિયા 246માં વેચે છે। તો હવે 270 રૂપિયા તો વધારે કહેવાય ને 246 કરતા, એટલે એને શું થયું? નુકસાન થયું। શું થયું? નુકસાન। અને કેટલું થયું? તો આપણે 270 માંથી 246 બાદ કરવા પડે। અહીંયા લઈએ 10 કો, તો 10 માંથી 6 બાદ કરીએ એટલે 4, 6 માંથી 4 બાદ કરીએ એટલે 2, અને 2 માંથી 2 બાદ કરીએ તો 0। તો એને રૂપિયા 24 નું નુકસાન થયું। કેટલા રૂપિયાનું? 24 રૂપિયાનું નુકસાન થયું। વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।